નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચાર. ગુજરાત સાથે હું છું સ્થિતિ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘમહેર વરસી છે. વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે, સાથે જ નદી તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. સુરતના માંડવીનો ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, તો નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જ્યારે ડાંગની રોનકમાં વધારો કરતો એવો ગિરાધોત પણ જીવંત થયો છે. પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. વલસાડમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો આપ જોઈ રહ્યા છો ચાર દ્રશ્યો. ગોરધા ડેમ માંડવીમાં છલકાઓ છે. વલસાડમાં પણ નદીઓ બે કાંઠે થઈ છે. નવસારીમાં પણ નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ગિરાધોધમાં પણ પુષ્કળ પાણી જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વલસાડમાં 12 કલાકમાં 9.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના વાપીમાં 12 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 12 કલાકમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડના ધરમપુરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના પારડીમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડના તમામ તાલુકાઓમાં તમામ ગામમાં વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. વલસાડના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ખેરગામમાં 12 કલાકમાં 6.5 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી જ ભારે વરસાદ આવી રહ્યો છે, ત્યારે વલસાડમાં 12 કલાકમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના વાપીમાં 12 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. તો નવસારીના ખેરગામમાં 12 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ધરમપુરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. તો વલસાડમાં ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. કમર સુધીના પાણી ભરાવાને કારણે લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. સ્થાનિકો 6 કલાકથી ઘરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તંત્રની બેદરકારીને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ભારે વરસાદથી સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોના ઘરની બહાર પણ પાણી ભરાયા છે. લોકો ઘરોમાં ફસાઈ ચૂક્યા છે. 6 થી 8 કલાકથી લોકો હજુ સુધી પાણીમાં ફસાયેલા છે. વલસાડથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઢીચણ સુધીના અને કમર સુધીના પાણી વલસાડની સોસાયટીઓમાં ભરાયા છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. તંત્રની બેદરકારીના કારણે લોકો 6 થી 8 કલાકથી ઘરની અંદર ફસાયેલા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરી નુકસાન થયું છે. આપ જોઈ રહ્યા છો કે ઘરમાં ઢીચણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં કમરથી વધુ ઊંચાઈ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. વલસાડમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે પર પાણી ભરાતા 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. 1 કલાકથી હાઈવે પર વરસાદને કારણે આ દ્રશ્યો જોવા મળ્યા, જેના બાદ RRB કામે લાગી. તો કારનું બોનેટ પણ ડૂબી ગયું અને ટ્રકના ટાયર પણ ડૂબી ગયા. આટલું પાણી નેશનલ હાઈવે પર ભરાયું છે. હાઈવેની બાજુમાં આવેલ તળાવ ઓવરફ્લો થતા તળાવનું પાણી રસ્તા પર આવી ગયું છે. વલસાડથી આ દ્રશ્ય, હાઈવેની બાજુમાં તળાવ ઓવરફ્લો થયું અને નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય. ટ્રકના ટાયરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. કારના બોનેટ સુધી પાણી આવી ગયું. ત્યાં સુધીના પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય. 1 કલાક સુધી ટ્રાફિક જામ થયો. 5 કિલોમીટર સુધી ટ્રાફિક ચક્કા જામ જોવા મળ્યો. ત્યારબાદ RRB ટીમ દ્વારા ટ્રાફિકને નિયમન કરવાની કામગીરી અને રસ્તો ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. 1 કલાકથી વાહનો ત્યાં ફસાયેલા છે. હાઈવેની બાજુમાં આવેલા તળાવમાં પાણી ઓવરફ્લો થતા તળાવનું પાણી રસ્તા પર આવ્યું અને હાઈવે પર
પાણી ભરાઈ જતા આ દ્રશ્યો સર્જાયા. તો એક તરફ ટ્રાફિક જામ, બીજી બાજુ વલસાડના વાકલ ગામમાં બ્રિજ તૂટવાની ઘટના બની. વાકલ ગામમાં વણઝારા નદી પર નવો બનેલ બ્રિજ તૂટ્યો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ છે, જે હમણાં જ જેનું કામ ચાલી રહ્યું છે, અને આ નવો બ્રિજ પાણીનું વહેણ વધતા દરાશાયી થઈ ગયો, બ્રિજ તૂટી ગયો. આપ જોઈ રહ્યા છો કે પાણીમાં બ્રિજ તૂટ્યો. નિર્માણાધીન બ્રિજ છે કે જે પાણીનું વહેણ વધતા તૂટી પડ્યો. વરસાદના વાકલ ગામની આ ઘટના છે. નવો જ બનેલો આ બ્રિજ છે, નિર્માણાધીન બ્રિજ છે, જેનું કામ હજુ શરૂ છે, અને પાણીના વહેણને કારણે આ બ્રિજ તૂટી પડ્યો છે. બ્રિજનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે પોતાના મહેલની માફક આ બ્રિજ તૂટી ને નીચે પડી રહ્યો છે. હજુ તો આ નવો જ બ્રિજ છે, નિર્માણાધીન બ્રિજ છે, જે પાણીનું વહેણ વધવા માત્રથી તૂટી પડ્યો છે. વલસાડથી આ દ્રશ્ય. વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર મુશ્કેલીઓ સર્જાય છે, ત્યારે વાકલ ગામનો આ બ્રિજ છે કે જે હજુ નવો જ તૈયાર થઈ રહ્યો છે, નિર્માણાધીન બ્રિજ છે, તે તૂટી પડ્યો છે. બ્રિજની નીચે પાણીનું વહેણ વધ્યું અને પાણીના પ્રવાહના કારણે બ્રિજ તૂટી પડ્યો છે. માત્ર આ પહેલો વરસાદ છે અને પહેલા વરસાદના વહેણમાં જ બ્રિજ તૂટી પડતા અહીંયા અનેક સવાલો થયા છે. તો બીજી તરફ વલસાડના કપરાણાના અંભેડી પટેલ ફળિયામાં નવું બનેલું નાળું ધોવાઈ ગયું છે. ભારે વરસાદને લઈ થોડા સમય પહેલા જ આ નાળું બનાવવામાં આવ્યું હતું, તે પાણીની સાથે ધોવાઈ ગયું છે. વરસાદમાં બીજી ઘટના બની છે કે જે નવું જ બનેલું નાળું છે તે પણ પાણીની સાથે ધોવાઈ ગયું છે. કપરાડાની આ ઘટના છે કે જે હમણાં જ આ નાળું બનાવવામાં આવ્યું હતું તે વરસાદના પાણી સાથે ધોવાઈ ગયું છે, એટલે તેની ગુણવત્તાને લઈને પણ સવાલ થાય છે. એક તરફ વલસાડમાં નવું જ બનેલું નિર્માણાધીન બ્રિજ તૂટી પડે છે, બીજી તરફ નવું જ બનાવેલું નાળું પણ પહેલા જ વરસાદના પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાપીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીના જલારામ મંદિર વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદનું પાણી ભરાયું છે, લોકોને મુશ્કેલી પડી રહી છે. વાપીના ગુંજન વિસ્તારમાં પણ અનેક ગાડીઓ ફસાઈ ગઈ છે, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વલસાડમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વલસાડમાં છીપવાડા ગરનાળુમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. તો વલસાડ નગરપાલિકા લિંક રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી. તો વલસાડના ધમડાચીમાં એક ઝાડ પડવાની ઘટના બની અને એક વીજપોલ ધરાશાયી થયો, જેના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. છીપવાડામાં ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે. તો વલસાડથી આ નગરપાલિકા લિંક રોડ છે કે ત્યાં પણ ઘૂંટણ સમાના પાણી ભરાયા છે, જેના કારણે રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. તો વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે વલસાડમાં. તો વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના અહીંયા સામે આવી છે. તો વલસાડમાં મેઘરાજા મન મૂકીને વસી રહ્યા છે, સાથે સાથે અનેક મુસીબતોનો સામનો પણ વલસાડ કરી રહ્યું છે. એક તરફ નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે, બીજી તરફ કપરાડામાં નાળું ધોવાઈ ગયું છે. વલસાડની સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. તો બીજી બાજુ વલસાડમાં અનેક જગ્યાએ રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો બન્યા છે. તો વલસાડથી આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોના ઘરમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે લોકો પાણીમાં ચાલીને જઈ રહ્યા છે.
વલસાડમાં વરસાદને કારણે ભારે મુશ્કેલી ભરી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ ચૂકી છે. તો વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા જય પટેલ પાસેથી. જય, વલસાડમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે નગરજનોને, અનેક જગ્યા પરથી સોસાયટીઓમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જય, જે સીધી ચોક્કસથી જો વલસાડની વાત કરીએ તો વલસાડમાં આજરોજ જે પ્રકારે દિવસભર વરસાદ રહ્યો તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હતા એમાં પાણી ભરાઈ ગયા હતા અને જે વસંત વિહાર જે સોસાયટી હતી ત્યાં પણ પાણી ભરાયા હતા અને જે ઘૂંટણસમા પાણી વસંત વિહાર સોસાયટીમાં ભરાઈ ગયા હતા. તો કેટલાક નદી નાળાઓ જે હતા એ પણ તમામ ભરાઈ ગયા હતા. નદીઓ પણ આજે બે કાંઠે વહી રહી હતી, ખાસ કરીને ઔરંગા નદી બે કાંઠે વહી રહી હતી. તો વાકલ નદીની જો વાકલ ગામની વણઝારા નદીની જો વાત કરીએ તો વાકલ ગામની વણઝારા નદી ઉપર નવનિર્માણ પામેલ એક પુલ જે હતો એ પણ જમીન દોસ્ત થઈ ગયો હતો. પરંતુ જો હવે હાલની વાત કરીએ તો હાલ વલસાડ ખાતે વરસાદે વિરામ લીધો છે અને જે દિવસભર લોકો જે ઘરની અંદર ભરાઈ ગયા હતા અથવા તો ઘરમાં પેક થઈ ગયા હતા વરસાદના કારણે ક્યાંય નીકળી ન શક્યા હતા એ અમારી પાછળ જોઈ શકો છો કે હવે લોકો બહાર નીકળ્યા છે. દિવસભર જે કામ કદાચ કરવાના રહી ગયા હોય એ કામ પતાવવા માટે હવે લોકો બહાર નીકળ્યા છે, કારણ કે દિવસભરનો વરસાદ હાલ જ થમ્યો છે. જી સિદ્ધિ, બિલકુલ જય, આભાર વાતચીત કરવા બદલ. તો વલસાડમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને લોકો જે ફસાયા હતા વહેલી સવારથી વરસાદને કારણે, પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ઘરની બહાર નીકળ્યા છે અને જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. વાત કરીએ સુરતની તો સુરતમાં ત્રણ દિવસથી તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના ગોળધા ગામનો ડેમ છલકાવ છે. પાણીની નવી આવક શરૂ થઈ છે જેનાથી સ્થાનિક લોકો, પશુપાલકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે આ નવા પાણીની આવક એ ખેડૂતો માટે ખૂબ જ ફળદાયી ગણાશે. સ્થાનિક ખેડૂતોમાં ખુશી છે, કારણ કે સિંચાઈની જે મુશ્કેલીઓ હતી તે આ ડેમમાં આવેલા નવા પાણીથી તેમની દૂર થશે. ડેમમાં પ્રથમ વરસાદે ડેમ ઉભરાય છે એવી વાત સાંભળી અને એ જોવા માટે અમે હસબન્ડ વાઈફ આવેલા છીએ. તો અહીંયા આવીને જોતા ડેમ એકદમ જબરજસ્ત ઉભરાયા છે અને માછીમારો પણ માછી પકડી રહેલા છે અને આ પહેલા જ વરસાદ, જોરદાર વરસાદ આવેલો છે એના પરથી અમને એવી આશા જાગે છે કે આખો સિઝન પણ સારો વરસાદ રહેશે. બહુ ગરમી થતી હતી પણ આ ફર્સ્ટ વરસાદમાં ડેમ ઉભરાયો, ખૂબ આનંદ થયો અમને અને આ વખતે ખેતી પણ સારી થશે અને રોપવાનું પણ અત્યારે ચાલુ થઈ જશે અને અહીંયા આમ જોતા માછીમારોને બધા બહુ ખુશમાં લાગે છે અને ખેડૂતો પણ બહુ ખુશમાં લાગે છે. ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે ગિરાધોધ જીવંત થયો છે. ગિરાધોધ જીવંત થતા પ્રવાસીઓનો દસ્તારો અહીંયા જોવા મળી રહ્યો છે. ગિરાધોધનું આહલાદક વાતાવરણ જોવું એ પણ એક લાહવો છે. ડાંગનું સુપ્રસિદ્ધ સ્થળ છે અને પ્રવાસન સ્થળ છે. ગિરાધોધ એ હંમેશા સહેલાણીઓને પ્રવાસીઓને આકર્ષતું રહ્યું છે અને એમાં પણ વરસાદ પડવાની શરૂઆત થાય પછી ગિરાધોધની જે સુંદરતા છે, નયન રમ્યતા છે, એ કંઈક અલગ જ જોવા મળતી હોય છે અને પહેલા જ વરસાદમાં ગિરાધોધ લાદક બની ચૂક્યું છે. વરસાદને પગલે ગિરાધોધ જીવંત થયો છે. આપ જોઈ રહ્યા છો ગિરાધોધના દ્રશ્યો છે. ગિરાધોધનું જે વાતાવરણ છે તે મનમોહક બની ચૂક્યું છે, પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ડાંગમાં ગિરાધોધ ને જોવા માટે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. તો વલસાડમાં જળબંબાકાર થયો છે. 9 ઇંચ વરસાદ વલસાડમાં પડ્યો છે. ખેરગામમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. આપ જોઈ રહ્યા છો ડાંગના દ્રશ્યો. પાણીની જે આવક થઈ છે વરસાદને કારણે પારડીમાં પણ 6 ઇંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે તે તમામ પાણી નવસારીની નદીઓમાં આવતા નવા નીર આવ્યા છે. નદીઓ ગાંડીતુર બની છે. ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
જિલ્લાની અંદર સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની જે નદીઓ છે તે બંને કાંઠે વહેવા લાગી છે અને નદીઓની અંદર નવા નીરની આવક થઈ ચૂકી છે. ત્યારે હાલ જે આપણે ઊભા છે એ છે ચીખલીની કાવેરી નદી અને જે કાવેરી અહીંયા જે નવસારી જિલ્લાની જો વાત કરીએ તો કાવેરી અંબિકા પૂર્ણા તેમજ ઓરંગા નદી જે છે તે અત્યાર સુધી જે હતી તે એકદમ કોરી ઢાકોર હતી. ત્યારે જે અત્યારે જે બે દિવસ જે વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં તેમજ ડાંગ જિલ્લાની અંદર જે વરસાદ વરસ્યો છે તે વરસાદનું પાણી આ નદીમાં આવતા જ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે નદી કેવી ગાંધી ટૂર બની છે અને નદીની અંદર જે નવા નીરની આવક થઈ છે ત્યારે જે આ નવા નીરની આવક થઈ છે જેને લઈને ખેડૂત પુત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે અહીંયા આગળ નવસારીની અંદર જે સતત જે વરસાદ વરસી રહ્યો છે તે અવિરત વરસે તેવું પણ ખેડૂત લોકો હાલ માંગ કરી રહ્યા છે. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી. વલસાડની વાકી નદીનું જળસ્તર વધુ છે. વલસાડના વશર નજીકના પુલ સુધી પાણી પહોંચી ચૂક્યું છે. જળસ્તરમાં વધારો થતા પુલ પર પાણી આવે તેવી શક્યતાઓ છે. વલસાડમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદની વાકી નદીનું જળસ્તર વધ્યું છે. પુલની સપાટી સુધી પાણી પહોંચી ચૂક્યું છે. વશ્ચર નજીકનો જે પુલ છે આપ જોઈ રહ્યા છો કે પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને વાહનોની સપાટી સુધી પુલની સપાટી સુધી પાણી પહોંચી ચૂક્યું છે. હજુ જો હવે થોડો વધુ વરસાદ થાય તો પાણી રસ્તા સુધી આવી જાય, પુલ પર આવી જાય તેવી પરિસ્થિતિ પણ અહીંયા સર્જાય તેમ છે. વલસાડની વાંકી નદીનું જળસ્તર વધ્યું છે. આપ જોઈ રહ્યા છો બે કાંઠે નદી વહી રહી છે અને બ્રિજની સપાટી સુધી પાણી પહોંચી ચૂક્યું છે. થોડો વધુ વરસાદ થાય તો બ્રિજ પરથી પાણી પસાર થાય તેવા દ્રશ્યો પણ સર્જાઈ શકે છે. તો વરુષા ઝઘડિયા તાલુકાના વિરવાડી ગામે નાળું તૂટતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કોતર ઉપર બનાવેલ નાળાની નીચેનો પાયો તૂટી પડ્યો. 15 થી 17 ગામો સંપર્ક વિહોણા થયા છે. સ્થાનિકો પોતાના રિક્ષા છકડા વાહન લઈ 30 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે. તો શાળાએ જતા બાળકોના વાહન તેમજ એસટી બસ પણ બંધ થઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિરવાડી નજીક નાળું તૂટી ગયું છે. મુખ્ય રસ્તા પરનું નાળું તૂટી જવાથી 15 થી 17 ગામો સંપર્ક વિહોણા થયા છે. લોકોને હાલાકી પડી રહી છે. વાહનો લઈને અવર જવરમાં 17 ગામના લોકોને 30 કિલોમીટરનો ફેરાવો લાગે છે. કેમ કે તેઓએ પોતાના ગામ પોતાના માદરે વતન જવું હોય તો 30 કિલોમીટર ગોળ ફરીને એટલે કે રાજપારડી થઈને પોતાના ઘરે જવું પડે છે. આ જ રોડ ઉપર આવેલા છે છોટુભાઈ વસાવાનું વાસણા ગામ પણ અને બીજા અન્ય 17 ગામો પણ. આ બધા જ ગામો સંપર્ક વિહોણા છે. એસટી બસો નથી આવતી. આપ મારી પાછળ જોઈ શકો છો કે નાળાની શું પરિસ્થિતિ છે. આ અંગ્રેજોના સમયનું બનેલું નાળું છે. 70 વર્ષ થયા હોવાનું અહીંના લોકો કહે છે કે આ નાળું 50 થી 60 વર્ષ જૂનું છે. પરંતુ અત્યારે તેની પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યારે કકડભૂસ થઈને જમીનદોસ્ત થઈ શકે છે. આ એક કોતરની ઉપર બનાવેલું નાળું છે. વરસાદી પાણી અહીંથી અવર જવર કરે છે. આ અવર જવર કરતું વરસાદી પાણી અત્યારે નથી પરંતુ નાળું તૂટી ગયું છે તેના કારણે લોકોને અવર જવર કરવાની મુશ્કેલી પડી રહી છે. આપ ઉપર જોઈ શકો છો કે વાહનો પણ થંભી ગયા છે અને યુવાનો અહીં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ નાળું બને અથવા તો પોતે ફરીને જાય એવો વિચારોમાં પણ લોકો ફરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે અહીંનું તંત્ર શું આની ઉપર એક્શન લે છે. જલ્દીમાં જલ્દી આ લોકોની જે મુશ્કેલીઓ છે સ્થાનિકોની મુશ્કેલીઓનું કઈ રીતે સમાધાન કરે છે. શું નાળું બનાવે છે ક્યાં તો પછી તેઓને બીજો કોઈ માર્ગ અહીં અખત્યાર કરાવડાવે છે. ભરત ચુડાસમા, Zee 24 કલાક, ઝઘડિયા. તો દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર બાદ સૌરાષ્ટ્રમાં અમરેલા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાવરકુંડલાના વંડા ગામે ધોધમાર વરસાદ નોંધાયો છે. એક દિવસના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે. સવારથી જે બફારો અનુભવાતો હતો તેનાથી રાહત મળી છે. જૂની નવી મૂળિયાપાટ અને સુવાગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ એન્ટ્રી કરી છે. અમરેલીથી મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી છે. સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાવરકુંડલાના વંડા ગામે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને પગલે ખેડૂતો ખુશ છે. સવારથી જે બફારો જોવા મળતો હતો, ગરમી અનુભવાતી હતી, તેનાથી રાહત મળી છે.
તો સમાચાર ગુજરાતમાં આગળ વાત કરીએ. પિતા પુત્ર ડોક્ટરનો જશવલીલ વિડીયો વાયરલ થયો છે. આવો જોઈએ વ્યાભિચારી ડોક્ટર. તો પાટણના સમી ગામમાં પ્રેક્ટિસ કરતા તબીબ પિતા પુત્રનો અશ્વલીલ વિડીયો વાયરલ થવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ. લોકોએ પિતા પુત્રને બરાબરનો મેથી પાક ચખાડ્યો અને પોલીસને હવાલે કર્યા. સમગ્ર મામલે સમી પોલીસે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલા પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ ક્લિનિક પહોંચ્યા અને તપાસ હાથ ધરી. આરોગ્ય અને એફએસએલની ટીમ પણ તપાસ કાર્યવાહીમાં સાથે રહી. તપાસ દરમિયાન ક્લિનિકમાંથી વાંધાજનક દવાઓ પણ મળી આવી. તો સાથે જ સમગ્ર મામલે ડિગ્રીને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી. પાટણના સમી ગામે આ શર્મજનક ઘટના સામે આવી હતી કે જ્યાં પિતા ડોક્ટર હતા અને તેનો પુત્ર વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો હતો અને પિતા પુત્ર મહિલાઓને ફસાવી અને તેમની સાથે વ્યાભિચારી વર્તન કરતા હતા. તો ગાંધીધામ નજીકના ગોડાઉનમાંથી કોંગ્રેસનું મગફળી કૌભાંડ બહાર લાવ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગાંધીધામથી ગાંધીનગર સુધીની ખેડૂત સંવેદન યાત્રાનું કોંગ્રેસે આયોજન કર્યું. તો યાત્રાનો પ્રદેશ કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડિયાએ ગાંધીધામથી પ્રારંભ કરાવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ આ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. યાત્રાનું ગાંધીધામથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. જે માર્ગમાં આવતા શહેરોમાંથી પસાર થઈ ગાંધીનગર પહોંચશે ત્યાં નાયબ મુખ્યમંત્રીને મગફળી કૌભાંડના પુરાવા આપી રજૂઆત કરશે અને યોગ્ય તપાસ થાય તેની માંગણી કરશે. મગફળી કૌભાંડ પછી કોંગ્રેસે ગાંધીધામથી ગાંધીનગર સુધીની યાત્રા કાઢી હતી, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક નાટક ગણાવ્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રસૂતિ બાળ આરોગ્ય બ્લોકના નિરીક્ષણ કરવા આવેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ એક પણ સચોટ મુદ્દો લઈ નથી ચાલી રહી, માત્ર નાટકો કરે છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાસેથી ક્યારેય ટેકાના ભાવે ખરીદી કરવામાં નથી આવી. એનડીએના શાસનમાં 2700 કરોડની 4 લાખ ટન મગફળી ખરીદવામાં આવી અને એક પણ ફરિયાદ ઉઠી નથી. કોંગ્રેસ ચૂંટણીમાં ફેંકાઈ ગઈ હોવાથી ખેડૂતોને ઉશ્કેરવા માટે મથી રહી છે તેવો આક્ષેપ કર્યો. કોંગ્રેસ એક પણ મુદ્દા સચોટ લઈને આવી શકી નથી. દરેક વખતે માત્ર ને માત્ર નાટકો કરે છે. કોંગ્રેસના શાસનમાં કદી ટેકાના ભાવથી ખરીદી થતી નહોતી. કોંગ્રેસના શાસનમાં આટલી વ્યાપક ખરીદી ક્યારે થઈ પણ નથી, એટલે કોંગ્રેસને તો બોલવાનો અધિકાર નથી. આ વર્ષે લગભગ 2700 કરોડની 4 લાખ ટન મગફળી ખરીદી છે. એક જગ્યાએ કોઈ ફરિયાદ ક્યાંય આવી નથી. માત્ર ને માત્ર કોંગ્રેસ રાજકીય રીતે ખેડૂતોને ઉશ્કેરવા માટે મથે છે. મથે છે શબ્દ વાપરું છું. ગુજરાતનો ખેડૂત પણ સારી રીતે જાણે છે અને હજી પણ આ 26-26 બેઠક ભાજપને આપ્યા પછી પણ આ કોંગ્રેસની નકારાત્મકતામાં કશો ફેર પડ્યો નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. તો સમાચાર ગુજરાતમાં આજે જોયા ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં જે મેઘમહેર થઈ છે તેની તમામ વિગતો આપના સુધી પહોંચાડી દેશ પ્રદેશ દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો Zee 24 કલાક. નમસ્કાર. આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ. મેં અબ મેકિંગ ચાર્જ પ્રતિ ગ્રામ સિર્ફ 199 રૂપિયા છે.